राजकोट જિલ્લાના ઉપલેટામાં ફટાકડામાં લેવાલી ઓછું હોવાનું સામે આવી રહ્યું છે। દિવાળીના તહેવારની ઉજવણીને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ઉપલેટામાં ફટાકડાના વેપારમાં નહિવત કરાકી હોવાનું સામે આવી રહ્યું છે। છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિને કારણે લગભગ તમામ તહેવારો અને ઉજવણીઓ લોકો મર્યાદિત સમય અને મર્યાદિત લોકોમાં ઉજવતા માલુમ પડ્યા છે। ત્યારે બે વર્ષ બાદ વર્ષનો સૌથી મોટો ગણાતો દિવાળી ઉત્સવ આવ્યો છે ત્યારે દિવાળીની ઉજવણીના હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ઉપલેટામાં ફટાકડાના વેપારમાં લેવાલી ઓછું હોવાનું માલુમ પડી રહ્યું છે, જેના કારણે વેપારીઓમાં પણ થોડી ઘણી અંશે ચિંતાઓ વધવા પામી છે। ઉપલેટા શહેરના ભગવતસિંહ કન્યાશાળા ખાતે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી રાહત દરે ફટાકડા મોલનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ આયોજન કરાતા ફટાકડામાં એટલી બધી લેવાલી ન હોવાનું માલુમ પડી રહ્યું છે। જો કે અહીં ફટાકડા મોલમાં પૂરતી ફાયર સેફટીની પણ સુવિધા લેવામાં આવી છે, પરંતુ ગ્રાહકી ઓછી હોવાને કારણે વેપારીઓમાં ચિંતા વધી જવા પામી છે। આશીષ લાલકિયા, બ્યુરો ચીફ, G9 લાઈવ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ। હું સંજય બોરખતરિયા, એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ, ઉપલેટા। છેલ્લા 5 વર્ષથી અમે રાહત દરે ફટાકડા વિતરણનું મોલનું આયોજન કરીએ છીએ। આ મોલનું આયોજન કરવાનું કારણ એવું છે કે લોકો પોતાની પસંદગી મુજબની જે વેરાયટી હોય તે પોતાની રીતે જોઈ અને પસંદ કરી શકે। દરેક આઈટમ ઉપર આઈટમની કિંમત લખેલી હોય છે અને સાથે જે ખરીદી કરીને આવે છે તેની અંદર ટૂંકમાં એના કુલ ટોટલ ઉપર 20% ડિસ્કાઉન્ટ આપીએ છીએ। છેલ્લા 4 વર્ષના અંદાજ મુજબ જોઈએ તો છેલ્લા 2 વર્ષમાં કોરોનાને લીધે ફટાકડાની ખરીદીમાં થોડો ઘટાડો આવ્યો છે। માણસોનો જે વપરાશ ખર્ચ કરવાનો જે 1000ના ફટાકડા લેતા હતા તેને બદલે અત્યારે 500-700ના ટૂંકમાં લઈએ છે, એટલે થોડુંક ફટાકડાનું બજાર ઠંડુ કહી શકાય। બાકી મોલની અંદર તમામ ફાયર સેફટીની સુવિધા સાથે અને લોકોની સુખાકારી રહે એ રીતે ટૂંકમાં અમે મોલના ફટાકડા મોલનું આયોજન કરેલું છે અને સૌ ઉપલેટા શહેર તથા આજુબાજુના લોકો શાંતિપ્રિય રીતે સરસ રીતે ખરીદી કરેલી છે। આજે 4 દિવસ પૂરા થઈ ગયા છે અને 70% જેવો માલ ખાલી થઈ ગયો છે। 30% માલ કાલ સાંજ સુધી અથવા પરમ દિવસ સુધીમાં ખાલી થઈ જશે અને ખાસ ઉપલેટાની જનતા માટે રાહત દરે અને સસ્તા ફટાકડા ગોતી શકે અને સારા ભારતીય બનાવટના ફટાકડા અમે ખાસ રાખીએ છીએ, બીજા કોઈ પણ જાતના ફટાકડા અમે રાખતા નથી અને લોકોને સારી રીતે સારી વસ્તુ મળી રહી એ અમારો મુખ્ય હેતુ છે।